જયેશ ચૌધરી, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ફી નિયમન મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન છે. હાઈકોર્ટે ફી નિયમનને લઈને ચુકાદો આપ્યો છે, તો ચુકાદામાં ફીના વધારાની જોગવાઈ પણ કરવામાં આવી છે, તો તે મુજબ જ ખાનગી શાળાઓએ વર્તવું જોઈએ. વાલીઓ અને સંચાલકો ઉતાવળ ન કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. ફી નિયમન મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ નિવેદન આપ્યું છે. તેમણે નિવેદનમાં જણાવ્યું છે કે ચુકાદામાં ફીના વ્યાજ બીપપણાનો પુરાવો રજૂ કરવાનો રહેશે. વાલીઓ અને સંચાલકોને ઉતાવળ ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે, તો સાથે જ સંચાલકોએ નફા નુકસાનનો વિચાર પણ ન કરવો જોઈએ તેવું જણાવ્યું છે. સંચાલકો ખોટું દબાણ કે ઉતાવળ ન કરે. તો ફી નિયમન મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. તો તેમણે જણાવ્યું હતું કે હાઈકોર્ટે જે નિયમો બનાવ્યા છે તેને ખાનગી શાળાના સંચાલકોએ અનુસરવા જોઈએ. પ્રપોઝલ મૂકી દીધી હોય, હિયરિંગ ચાલતું હતું એ દરમિયાન એમણે પોતાનું વ્યાજબીપણું સાબિત કરવા માટે હજુ પણ કોઈ પુરાવો રજૂ કરવો હોય એફઆરસી સમક્ષ તો એ 17(1) સુધી રજૂ કરી શકે. આ સ્થિતિમાં મારી વાલીઓને અને સંચાલકોને બંને વિનંતી અને અનુરોધ છે કે નામદાર હાઈકોર્ટે કરેલું જે આ સૂચન છે રાજ્ય સરકાર એ માનવા બંધાયેલી છે.